पति छोड़िया, बाड़को छोड़िया, घर काम छोड़िया, सर्वस्व छोड़ी माया आपनी साथे आविए, अने छता आटलो अमने आनंद मळे आपनी कृपा दृष्टि अमारा उपर, आपनो साथ संग अमारामां अभिमान आव्यो केम? जीवनमां क्यारे आवुं विचारी नहीं शकी, प्रभु वधारो। અને જો હવે તમે નહીં આવો તમે પ્રાણ ત્યાગી દેશો। એ કૃષ્ણ તો કપટી છે, કપટ કરે છે, છેતરીને ચાલ્યો ગયો, તોબા તોબા, અરે ભૂલ થઈ ગઈ, વળી કપટી કહેવાય ગયું, ક્ષમા કરજો, ખાના આત્રો મેં અત્યારે નિષ્પ્રાણ બની જઈ રહી છે એટલે મેં આવા શબ્દના પ્રયોગો મારે થઈ જાય છે। ગોપીઓની વિલક્ષણ ભક્તિ છે, આ પવિત્ર ભાવ છે, પ્રેમ લક્ષણ વિલક્ષણ ભક્તિને કારણે ત્યાં ભગવાન પ્રભુ શ્રી બાંકે બિહારી વ્રજેશ બાલ મુકુંદ વિઠલેશ વલ્લભાધીશ પ્રગટ થાય છે, બોલે બાંકે બિહારી ભગવાન કી। પછી ગોપીઓ બધી એટલી બધી આનંદિત થઈ ગઈ પ્રભુના દર્શન માણીને, અને ધીમે 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 કરતા સરસ મજાનું ત્યાં રાસ રમાય છે। આવો રાસને આપણે માણીએ, એ પહેલા રમતા 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 આનંદિત થતા થતા હિલોડાલે છે, એકદમ 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 મોજ આવી જાય છે। રમતા 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 વૃક્ષની સાથે વિતરાય, કૃષ્ણની સાથે વિતરાય, ગોપી ગોપીની સાથે વિતરાય, ક્રીડા કરતા રમતા 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 ગોપીઓને ધ્યાન ગયું રાધાજી ઉપર, કે રાધાજી ક્યાં દેખાતા નથી, રાધાજી કેમ દેખાતા નથી, શોધો તો ખરી ક્યાં ચાલ્યા ગયા, બધે ગોતે પણ રાધાજી ક્યાંય મળતા નથી। ભગવાનની પાસે આવીને ગોપીઓ કહે છે કે હે કૃષ્ણ, આ પણ તારી લીલા છે, બતાવતો ખરી રાધા ક્યાં, કારણ કે રાધા વગર ગોપીઓને આનંદ ના આવે અને કૃષ્ણને આનંદ ના આવે। ભગવાન કહે છે કે તમને જેમ ઉત્પન્ન થઈને અભિમાન, એટલે તમને છોડીને રાધાજીને સાથે લઈને હું આકાશ માર્ગે જતો હતો અદૃશ્ય, તેવામાં રાધાને પણ અભિમાન ઉત્પન્ન થયું કે ગોપીઓ વગર રહી શકે કાંદોડો, મારા વિના રહી ન શકે, હો મારા વગર કૃષ્ણ રહી ન શકે, જેટલે મને સાથે લઈ જાય છે। અહીંયા કોઈએ જીવનમાં ક્યારેય વહેમમાં ન રહેવું, આ વહેમ તોડવા માટેની કથા છે કે કોઈના વગર કોઈ જીવી શકે વાતમાં માલ, બધાએ જીવી શકે, બધાએ મરી હોય છે, મૃત્યુ પાછળ બહુ છાતી પીટતા હોય, રડતા હોય, ને આપણે આમ ચિત્તા પાઈ લઈ જઈને આમ આમ બહુ ઝાકો મારે ઘડીક મૂકો દીધું, તાપ લાગે પાછો હોય આવી કે અંદર પડી ન જાય, હા મને મારી પત્ની બહુ વાલી છે, બહુ વાલી, અરે ભાઈ મારું શું થાય, તો કે જા જાય નહીં, અને દીકરીઓ છે ને બહુ હોશિયાર, આમ સાથે પૂછે ને એટલે બહુ વિચારી ધીમે ધીમે, ખબર છે કે એટલી માત્રા સુધી વાંધો નહીં આવે, દબાણ નહીં આવે, ગભરામણ નહીં થઈ, હુમલો નહીં આવે, એટલો જ વજન કરે, હા કોઈ દિવસ સાંભળ્યું છે આ રીતે હુમલો આવી જાય ને વહી જાય, આ બધું માપ છે, પ્રમાણ રડવાના પ્રમાણ છે, પણ ગરુડ પુરાણમાં સ્પષ્ટ બતાવ્યું છે ભગવાન વિષ્ણુ વાચ, ગરુડ માને ટકોરી પ્રશ્ન કરે, વિષ્ણુ જવાબ આપે કે મરનારની પાછળ કોઈ પણ જેટલા આંસુ વહાવશે, જેટલી પીડા ઉત્પન્ન કરશે આમ ક્યાંય વયા ગયા નામ તેમ, ભગવાન કહે છે એટલું જીવને વધારે પીડા આપીશ, મરનારને શું કામ એટલી પીડા, ભગવાન જીવની સામે જોઈ મરનાર આત્મા હોય ને 4 ગ્રામનું વજન, એની સામે જોઈને કહે છે જો એઠેવાળા જો, ભગવાન હરિ જીવને બતાવે છે જો નીચેવાળા, જીવતો હતો કે જીવતી હતી ત્યારે તારી કોઈ કદર કરતા ન હતા, અને બધા ખોટે ખોટા આંસુ વહાવી અને બધા રડી રહ્યા છે, હવે ભૂલી ગયા કે ભાઈ જીવતા જે થયું એ, પણ હવે થોડું પુણ્ય કરે તો તને શાંતિ મળે, નહીંતર એ જીવ હજી તને હું શાંતિ લેવા દઈશ નહીં। એટલે પુરુષનું મરણ થયું, એક પુરુષનું મરણ થયું ને, એટલે બધા દર્શન કરવા આવે ને, છેલ્લા દર્શન કરી લ્યો, અંતિમ દર્શન કરી લ્યો અંતિમ, ભાઈ જે મરણ પામ્યો એ થોડુંક આકરા મગજનું માણસ, આકરા મગજ, બહુ બધાને હેરાન પરેશાન કરવા વાળો, એમ ડિસિપ્લિન વાળો, બધા દર્શન કરવા જાય, છેલ્લા અંતિમ દર્શન, અંતિમ દર્શન તેમાં તેની પત્નીને કીધું ભાઈ આ દર્શન કરી લે, એટલે દર્શનનો નિયમ આમ કાયદેસર પ્રદક્ષિણા ફરી મળદાને પગ પર આવીને પછી આપણે
દેખાય ફૂલ નહીં, ચડાવો ચડાવી નગર દર્શન કરી લઈએ. તેવામાં તેની પત્ની પ્રદક્ષિણા ફરી પગ પાસે બેઠીને દર્શન કરવા જાય છે, પણ બીએ છે. શું કામ બીએ છે? કે નહીં નહીં. અને દર્શન કરતા તળિયામાં હાથ અડી ગયા. દર્શન કરતા નહીં પાછો ગલગલિયા થઈને બેઠો થાય તો એ હા હા માન મેળ આવ્યો છે કે પ્રભુ. એટલે છેટે દર્શન કરે, પ્રભુ માફ કરજો અડી નહીં, કારણ કે આનો મને ભરો નથી. નહીં ગલગલી થઈને પાછો બેઠો થઈ. કલ્પના કરો ભગવાન, એ દીકરી કેટલી હદે કંટાળી ગઈ છે, એ મળાને અડવા માંગતી નથી. આવું આવું ઘણું બનતું હોય છે. આ વાસ્તવિકતાઓ છે બધી, આ વાસ્તવિકતાઓ છે. દીકરીઓ ખૂબ વ્યવસ્થિત જીવન જીવતી હોય, બધું પરિવારને એકકે રાખીને બાળકોને સારા સંસ્કાર આપતી હોય, અને અકારણોસર કોઈ વાર કોઈ સાસુ પતિ તેરાની જેઠાની જે કાંઈ એ કોઈ વાર એવા ઝઘડા થતા હોય ત્યારે નારી છે ને અંદરથી ત્રાહીમાન કોઈ વાર થઈ જતી હોય, અરે આટલો સિસ્ટમ સાચવવા છતાંય બધું ફરી ફરીને મારી ઉપર આવે છે. અને એવી નારી જે કાયદેસર જીવન જીવતી હોય કાયદેસર, અને એના હૃદયમાંથી કોઈ જો એ પ્રકારની આહ નીકળી જાય ને તો એ પરિવારને સુખેથી રહેવા ન દે, તો એ પરિવાર દુઃખ ને દુઃખ થાય. એટલે એવી સ્ત્રીનું પણ ક્યારેય વિશેષ પ્રમાણમાં વ્યવહારિક વાતો છે તો કરી શકાય, પણ એવું કોઈ અપમાન ટોર્ચર કરવા યોગ્ય નહીં એમ પણ પુરાણો બતાવે છે. વ્યવહારિક ચર્ચા બધાની સાથે કરી શકાય. અમારા ગુરુ મહારાજ એમ કહે, ભૂલ હોય તો પિતાને બતાવો, માને બતાવો, ન્યાય હોવો જોઈએ. ખબર પડે સાસુ બહુ ઝઘડે છે, બેસી જાઓ સામે, બોલો ભાઈ શું ક્યાં તકલીફ થાય છે. બે તટસ્થ દીકરા માટે હોય, પેલા માં માં શું છે બાપા, બોલો મારી માં એ કે આમ છે તેમ, શું કરવાનું છે, નહીં જામે કાંઈ વાંધો નહીં, માં આ બહુ જોઈએ છે, આટલું જ આ ગમે છે, ગમે છે પણ આ મેટિંગ મેચિંગ નથી આવતું, તો નોખા કરી દો, જુદા થઈ જાય. સારું છે છતાં સ્વભાવને મેટિંગ ન આવતો હોય તો જુદા થઈ જાઓ, પાસે રહો, દૂર રહો, બાર ગામ રહો. દુનિયા બહુ બડી હે, જહાં ભી ચાહે રહી શકતે હૈ. વિદેશવાળા રહે છે, આ છોકરા બધા એવા છે, રહે છે, બધા જાય છે કમાવા, સાત સમંદર પાર જવું પડે, શું કામ ન જઈએ. અમે જઈએ બે બે મહિના સુધી આમ હિમાલય બાજુ નીકળી જતા હોય, કર્મ માટે થઈને યાત્રાની યાત્રા, કર્મનું કર્મ, જાઈએ તો બે પાંચ દિવસ સુકામ ન લઈ, બે દિવસ આગળ બે દિવસ પાછળ પાંચ દિવસ સુકામ ન રાખી, બધો લાભ લો. વાતાવરણ પ્રમાણે સમય તો સારો છે, પણ માણસની મન અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ એવા સમયમાં વાતાવરણ પ્રમાણે સુટેબલ ન લાગતો હોય બધાએ સાથે રહેવાનું, તો ભલે જુદા રહો પણ શાંતિત રહો, શાંતિત રહો. અને પ્રેમથી જો જુદા થશો ને તો તમારા હૃદય છે ને તાર જોઈન્ટ રહેશે, પણ વધારે પડતા ઝઘડીને જુદા થશો તો વળી પાછા ભેગા થવાના ચાન્સ ઓછા છે. વાવાઝોડા પહેલાં વ્યવસ્થા કરી લેવી જરૂરી છે. અઠવાડિયે પાંચ પંદર દિવસે તહેવારમાં બધા સાથે મળી, બધા સાથે સમૂહ ભોજન કરીએ, સાથે રહીએ, કેમ છો કેમ નહીં સરસ વાતો ચીતો કરીએ, ભલે વ્યવહાર જુદો હોય. આ જુઓ આગબરી પરિવાર એટલા પવિત્ર ભાવથી, આમ તમને ક્યાંય ખીલી ખટકો ન જોવા મળે, કેટલા બધા સાથે મળી અને પવિત્ર ભાવથી આનંદ કરી રહ્યા છે. આમ એમ થાય કે આમ આમ અમારી ફરિયાદ હોઈ શકે છે કંઈક, પણ પરિવારની હૃદય આમ પવિત્ર ભાવથી કહું છું, એક રતી ભાર ફરિયાદ નહીં, કાંઈક તો હોવી જોઈએ ને, કાંઈ નહીં. પંડિતો કે તરત આલો પૂજામાં નહીં, કોઈ બુદગીરી બાપુ છે એમ એમના એમને એમને કોઈ પરેશાની કરવી ન, અમને નહીં, ન સંગીતવાળા, ન આપને, ન આ બધા જેટલા વેતાઓ છે બધા, એ બધાને આનંદથી અકબરી પરિવાર સાથે મળીને માણી રહ્યું છે. અને આવા આવી રીતે પરિવાર માણે એટલે પવિત્ર ભાવથી વ્યાસપીઠના માધ્યમથી કહું છું, પુણ્ય તો કાલે મળશે હજી 4:30 વાગે, પણ પવિત્ર ભાવથી વ્યાસપીઠના માધ્યમથી અકબરી પરિવારને પિત્રોને આનંદ તો થાય, એની સાથે સાથે આત્માને આનંદ જરૂર મળે, જરૂર મળે, જરૂર. આટલા પવિત્ર ભાવથી આટલા, નહીતર પાંચ વ્યક્તિને હાચવા અઘરા છે બાપા, પાંચ
પાંચ જણા મહેમાન આવે એટલે પરસો વળી જાય, કેટલું રોકાવાના છે? તો કે સાંજે જમીન નીકળી જાવ, જમીન નીકળી જાવ, ફાઈનલ છે ફાઈનલ. તો હાઈસ્ટ ધીરે ધીરે એમાં ઇમ્પોર્ટેડ મહેમાન આવે ને, ઓહો, વિદેશવાળા નહીં હોય, ઇમ્પોર્ટેડ નથી એ તો, એ તો ત્યાં તો કાંઈ ન જોવે, અહીં વધારે જોવે એટલે નાનું, અહીં તો મજા જ આવે. કારણ કે મંદિરો ને એવું બધું છે પણ બધું એ બધું આમ કાંઈ બધું ગડમથલ જેવું છે બધું. ઇમ્પોર્ટેડ એટલે આપણા દીકરીની સાસુબા આવે, એમાં બેઠી હોય છે બેનુંને, આવ અકબરી પહેલાં વેવાયણું આવી હોય છે આમાં, એને હાચવજો, હારી પેટ ખવડાવજો, ઢેફલા બે બે મોઢામાં દેજો, અને દાંત પડી ગયા હોય તો દબાવીને દેજો દૂધમાં, પણ ખવડાવજો બાપા, ખવડાવ એ બુઠાવને, ખવડાવી લ્યો, સેવા કરી લ્યો, મર્યા પછી તમને ક્યાંય નો નડે ગેરંટી મારી, જીવતા સેવા કરી લ્યો છે. વૃદ્ધોને માત્ર પવિત્ર ભાવથી તમારો લાડ જોઈએ છે, બીજું કાંઈ જોતો નથી. પૂછો તો ખરી તમારા વૃદ્ધ માતા પિતાને, ભલે જમીન હોય થારી પડી છતાં પણ દીકરો આવી અને પૂછે કે વા બહુ એ સરસ જમાડ્યું કે નહીં, તો કે આ ફાયું ને, વાંધો નથી ને, તો કે આ માં મરી જાય એટલો આશીર્વાદ, એ મરી જાય એટલો આશીર્વાદ. માત્ર એમને, એ માત્ર એમને ખાલી સંભાળેલો સંભાળ આપણે એ કરી શકતા નથી. એમને માત્ર સ્નેહ જોઈએ છે, માત્ર યાદી, કે મને મારો પુત્ર યાદ કરે છે કે નહીં, ભૂલી નથી ગયો ને. મોઢે બોલું માં મને હાથે, નાનપણ સાંભળે ઈ મોટપની મજા, મને કડવી લાગે કાગડા. હે માં તારા આશીર્વાદ, તારા સિંચનથી, તારા સંસ્કારથી અમે જે તે જગ્યાએ ભલે બેઠા હોય, ઉચ્ચ આસને બેઠા હોય, સારી પદવી પ્રાપ્ત કરી હોય, કોઈ સારો ઓફિસર હોય, કોઈ રાજનેતા હોય, કોઈ સારો ઉદ્યોગપતિ, કેમનો, હે માં તારી કમી અમને આજે દેખાય છે. કારણ કે હાજર હોય ત્યારે માં છે, વિશેષ નજરમાં આવતી નથી, પણ માં ચાલી જાય છે ત્યારે માં નજરમાં આવે છે. માના ઋણા દુનિયામાં કોઈ ચૂકવી શકવા સમર્થ નથી. ગોપીઓ પણ અહીંયા માતૃભાવે કૃષ્ણને સિંચે છે. ગઈકાલે કથામાં વર્ણન કે પોતાના તેજથી એક વર્ષ દિવસ સુધી બ્રહ્માજી જ્યારે ગોપ બાળકોને વાછળાઓને લઈ જાય ત્યારે એક વર્ષ દિવસ સુધી પ્રભુ પોતે દરેક એક ગોપીના પુત્ર તરીકે રહ્યા છે. માં માં વાછળા બની ગાયોને માં કહીને પોકાર કર્યો છે. દુનિયાનું કોઈ પણ પ્રાણી માં નથી બોલતું, એક ગાય અને વાછળા માં શબ્દ કહીને બોલે છે, માં બોલે છે. ભગવાન ગોપીઓના બાળક બની અને રહ્યા છે. ઘણા બધા એવા વ્યક્તિઓ છે, કાકી થતી હોય ને તો ભાભીને જેમ હસતા હશે, દેવર આ પત્રીજો, અમારે એવું બહુ બને મારી કે ભાઈ અમે તો મોઢે કહીએ કે તને કાકીમાં ક્યાં બનાવી, ભાભી બનાવી તો કેવું સારું, કંઈક હસવું તો હસી હગીએ. ત્યારે અમારી કાકીઓ છે એ ખૂબ ભગવાન એમને મોજ આપે, એ એમ કે ઘડીક વાર અમને એમ જ સમજો ભાભી છે, તો સમજવું કેમ નથી, તો કુટુંબમાં મોટા બધા કરતા તો સમજવું કેમ. જ્યાં આપણે લાડ લેવો છે લાડ આપણે લઈ શકતા નથી, કારણ કે નથી તો શું કરવું. અહીંયા ગોપીઓ છે એનો માતૃભાવ છે માત્ર, એટલે ભગવાનને ગોપીઓ વિશેષ વાલી લાગે. જો પ્રેયસી માત્ર હોય ને પ્રિયતમા તો વાલી એટલી ન લાગે. નિર્દોષ ભાવ છે, પવિત્ર ભાવ છે અને માતૃભાવ છે, એટલી જ વાલી રજની ગાયો લાગે છે. કારણ ભગવાન એમના બાળક બની, બચ્ચા બની, વાછળા બનીને એમને પોકાર કર્યો છે, માં કહીને પોકાર કર્યો છે. એક શબ્દની તાકાત કેટલી, એ કહો અને માં કહો બેમાં ડિફરન્સ, મને તફાવત છે. આપણે એમ કે હે મારી કેમ છો, સારું ને, એ જો એ આ કોણ છે ભાઈ કેમ છો, ઠીક, બેમાં ફેર છે, બેમાં તફાવત છે. પેલો ભાવવાચક શબ્દ અતિ અનહદ અતિ ઉત્તમ, વિશ્વનો કોઈ પવિત્રમાં પવિત્ર કાયદેસર સંસારિક રૂપે કોઈ શબ્દ હોય તો એ માં છે, અને આધ્યાત્મિક કોઈ શબ્દ હોય તો એ ઓમ છે. ઓમ ઓમ ભગવાન શિવના મુખમાંથી પહેલો શબ્દ કોઈ હોય નીકળો તો એ ઓમ છે.
ભગવાન જ્યારે કાશીમાં પધાર્યા, ત્રિશુળ ઉપર, શિવજીના ત્રિશુળ ઉપર એ કાશી નગરી ઉભેલી છે. અખંડ જગતનો નાશ થાય, કાશીનો નાશ ન થાય. કાશી, બનારસી અને વારાણસી ત્રણેયનું એક જ નામ છે. ઓમ શબ્દ, ઓમ એ ગણપતિનું પ્રતીક છે. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય, ઓમ ગંગણપતિ નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે, ઓમ નારાયણાય નમઃ, ઓમ નમો નારાયણ. ઓમ શબ્દ છે એ પ્રાણ શબ્દ, ગણપતિનું રૂપ છે. હજીને સમજાય તો ઓમ ક્યાંય લખેલો હોય ને, અથવા લખીને એક ચિઠ્ઠી જોજો, એમાં તમને બધું દેખાશે ગણપતિનું રૂપ. પણ આપણે એવું ઝીણું ઝીણું જોવું નથી ને, એટલે આપણને ઘણીવાર મહેસૂસ થતું નથી. સાંસારિક કોઈ સારામાં સારો પવિત્ર શબ્દ હોય છે એ છે માં, અને આધ્યાત્મિક કોઈ કોઈ અતિ ઉત્તમ, કોઈ અતિ ઉત્તમ શબ્દ હોય તો એ છે, જે અક્ષર હોય તો એ છે ઓમ. ઓમ ત્રણ તત્વો ભેગા થાય ત્યારે ઓમ ઉત્પન્ન થાય છે. અને ઓમ છે ને એ સીધે સીધો શરીર ટટાર કરીને બોલી શકાય, એટલો બધો ગુડ શબ્દ છે. ઓમથી મનના સમીકરણો એકદમ શાંત બની જાય. રામ અને કૃષ્ણ પધાર્યા, ઓમ કહી અને નાદ કરે છે. બાળા સાત સમયે ઓમ બોલે છે. અહીંયા રાધાજી રાધાજી રાધાજી, ગોપીઓ પૂછે છે, એટલે કે છે કે રાધાજી છે, એમને ઉત્પન્ન અભિમાન ઉત્પન્ન થયું. એટલે ભગવાન કે છે કે તમને અહીંયા નીચે મૂકીને ચાલો ગયો, રાધાજી લઈને ઉપર જતો હતો, એમાં રાધાજીનું અભિમાન ઉત્પન્ન થયું કે મારા વિના ન ચાલે, એટલે રાધાજીને ઝાડની દાળીએ મેં ટીંગાડી દીધા. જો રાધાજી લટકે, જો લટકે. રાધાજી નીચે ઉતારો, ગોપીઓનો પવિત્ર ભાવ, રાધાજીને ઉતારી સરસ રાસ જામ્યો છે. આવો પવિત્ર ભાવથી આપણે રાસને માણીએ, પછી આપણે આગળ વધીએ. આજે રુક્ષ્મણી વિવાહ સુધી ધીમે ધીમે આપણે પહોંચવાનું છે. તો રાધે કૃષ્ણ ભગવાન કી. કૃષ્ણ રમાડે છે રાસ, અધરથી લેજો તમે. આરે કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાન પુનઃ પાછા પ્રગટ થયા. ત્યારબાદ ગોપીઓ સાથે ભગવાન રાસ રમે છે. ચાર પ્રકારના પ્રભુના રાસ, પૌઢાઓ સાથે, ગાયો સાથે, ગુવાળો સાથે અને યુવતીઓ સાથે. તો કૃષ્ણ રમાડે છે રાસ, હારે મારો ભાલો રમાડે છે રાસ, એ ગોપીઓ ગાંડી બની છે, કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ભેલી થઈ છે, એ ગોપીઓ ભેલી બની છે, એ કૃષ્ણ રમાડે. ગોપીઓ ગાંડી
હીરા આભૂષણ પ્રેમથી જ પહેરી અવળા આભૂષણ પ્રેમથી જ પહેરી એ પુર ચડાયા છે કાન ગોપીઓ ઘેલી થઈ છે બોલો છે તમે સરસ મજાનો રાસ જામ્યો છે એવા સમયમાં કઈ જગ્યાએ વૃંદાવન માને રાતે વનમાં વાલે રાસ રચ્યો છે રાતે વનમાં વાલે રાસ રચ્યો છે રાતે વનમાં વાલે રાસ રચ્યો છોડશે ગોપી ને ગેલો ગોપીઓ ગાની બની છે છોડશે ગોપી ને ગેલો ગોપીઓ ગોપીઓ ગાંડી થઈ ગઈ શું કરે છે થા ઉપર કાજલ લગાડ્યું કઈ કારું કરું આ ગોપીઓ ગાંડી થઈ છે ઈંગડો લગાયો લલાજ ગોપીઓ એક મસ્તી છે પ્રભુના નામમાં મસ્ત બની મોજ માણવી એવા મહેતા નરસિંહ ના સ્વામી
દાદા ગુરુદેવના સ્વામી સામોડિયા દાદા ગુરુદેવના સ્વામી સામોડિયા એડી રમાડા તેરા ગોપીઓ ગાંડી થઈ છે એડી રમાડા તેરા ગોપીઓ બાંકે બિહારી ભગવાન કી રાસ બિહારી ભગવાન કી જય ભગવાન રાસના રચયતા એટલે રાસ બિહારી પ્રભુનું નામ એક એક નામની પાછળ ભેદ બાંકે બિહારી વ્રજેશ બાલ મુકુંદ અલગ અલગ નામો પ્રભુના રોજ રોજ બદલે મુકામ ક્યાં નામે લખવી કંકોત્રી ભગવાનની બાળ લીલા અદભુત આમાંથી આપણે નીકળી ન શકીએ કથાકાર અટવાઈ જાય વિશ્વનો કોઈ પણ કથાકાર હોય ભગવાનની બાળ લીલામાંથી બહાર નીકળી ન શકે કાલે આપણે જો ગિરિરાજ સુધી પહોંચવા માટે કથા થોડીક આગળ લીધી પછી પાછી આપણે પ્રભુને ગુવાળ બનાવ્યા અટવાઈ જાય આ તો એવી લીલા છે યુગો યુગો સુધી ચાલે એવી ભગવાન અને સદગુરુ આ બે તત્વો એવા છે આધ્યાત્મિક જેનો રચત્યા રચતા કરવા બેસે તો એને પેપર ખૂટે ચોપડો ખૂટે વાણી ખૂટે વિચાર ખૂટે અને સંસારિક માં છે તેના ઉપર લખનાર લખવા માટે જીવ બેસે તો આખું આકાશ છે ને ટૂંકો પડી જાય આકાશ ક્યાંથી શરૂઆત કરવી સમજ ના પડી શકે ક્યાંથી શરૂઆત કરવી તે સમજ ના પડી શકે છતાં ધીમે ધીમે કથાને આગળ ચલાવતા દસમ સ્કંદની અંદર 36મા અધ્યાયમાં અરિષ્ટાસુર ઉર્ફે વૃષભાસુરનો ભગવાન જે વૃષભ એટલે બળદના રૂપમાં આવી બળદની સાથે પડતો હોય આવી ગયો ભગવાન શિંગડા પકડી 18 ડગલા પાછળ ઠેલાવી મુષ્ટિના પ્રહારથી ભગવાન વૃષભાસુરનો વધ કરે છે અરિષ્ટાસુરનો નાશ કરે છે પોતાના તેજને પોતાનામાં સમાવી લે છે ત્યારબાદ હવે સમય આવી ગયો છે નારદજી દ્વારા કંસની ચેતવણી આપવાનો સમય ભગવાને હવે નક્કી કર્યું કે મારે હવે પ્રગટ થવું છે અત્યાર સુધી ભગવાન માત્ર સીમિત હતા અપ્રગટ બીજાને ખબર ના પડે એમ ખાસ કરીને કંસને ભગવાને પ્રગટ થવું 11 વર્ષની 52 દિવસના ભગવાન થવાની તૈયારીમાં છે ત્યારબાદ બ્રજગોકુળમાંથી પોતે મથુરામાં આવવાના છે કારણ કે એ સમયમાં અસુરો રાજાના વેશમાં હોય છે એટલે યદા યદાહિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ સર્વ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે મારું એવું માનવું છે માત્ર ધર્મ નહીં ભગવદ્ ગીતામાં શબ્દ છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ધર્મ સંસ્થાપનાર્થાય હું દરેક કથામાં ખાસ વિશેષ વ્યાસપીઠના માધ્યમથી કહું છું આપણે એક નહીં સર્વધર્મ સંસ્થાપનાર્થાય જ્યારે જ્યારે જે જે ધર્મમાં દુરાચારો ફેલાશે પાપાચારો ત્યારે એક એમાંય ઉત્પન્ન થશે ઊભો થશે એક તત્વ જે પરમાત્માનો અંશ લઈને આવશે ભગવાનનો અંશ લઈને આવશે
ગીતાને લઈ લો, પુરાણને લઈ લો, કુરાનને લઈ લો, બાઇબલને લઈ લો, બધાનો સરવાળો એક જ બતાવે છે, એક જ. થોડો ઘણો ડિફરન્સ, થોડો ઘણો. મતલબ શું થયો કે મેરે હરિ વ્યાપક સર્વત્ર સમાન, દરેક તત્વમાં હરિ છે. નામ ભલે જુદાથી બોલાવે, ભલે જુદા નામથી બોલાવે, આપણે શું ફેર પડે? કોઈ નહીં. તમે ગમે તે નામથી બોલાવતો હોય, મને મને એટલી ખબર પડે છે કે આકાશ આતમ પતિતમ તો એમ યથા ગસ્તિ સાગરમ, સર્વદૈવ નમસ્કાર કેશવ પ્રતિગત. જે સમજી ગયેલા છે, વિદ્વાને સમજી ગયેલા, એમને બધાય વાલા લાગે. બધાની માતા પોતાની માં દેખાય, બધાના દેવ પોતાના દેવ દેખાય, પોતાની કુળદેવ પોતાની માતા દેખાય. તે જગતને પામી ગયેલો જીવ, સમજી ગયેલો માનું, અને અધૂરા ઘડા છે ને સલકાઈ રાખે, ઠપઠબાવી રાખે, કખડે રાખે, કખડે હંમેશા પૂરા ભરાવ પૂરા. એક સમય બે ભક્તો છે ભગવાનના મંદિરે જાય, હવેલી બધે દેવા બધા દેવતાઓને, એમાં એક ભક્ત છે ને, એ કેવું ભાઈ, હું માતાજીનો માનું, ભગવાનને માનું, બધા એ નારાયણ હોય, શિવ હોય, રામ હોય, કૃષ્ણ હોય, એ માતા હું શક્તિ. પેલો પેલો મિત્ર કહેવાય, એ તો શક્તિ છે, તો પણ મને કુદરતી અંદરથી ઈચ્છા જ નથી થતી. ઈચ્છા ન થાય તો શું કરું? તમારું બાળક પાસે બેસું, તમે એમ કહો ભાઈ હાથ જોડે, બરાબર છે હાથ જોડે, નામ લે, પણ એની ઈચ્છા નથી થતી, નામ લે તો એ શું કામ? એનો જીવ રમકડામાં છે, ગેમ રમવામાં, શું કરશો? ઈચ્છા તો થવી જોઈએ ને. આ બધી ઈચ્છાઓના કારણો છે, ઈચ્છા થાય તો આનંદ મળે, નહીતર ન મળે. તો પેલા મિત્ર મગજમાં રાખી લીધું, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, ચાલો દરરોજ દર્શન કરવા, દરરોજ સાથે મળી જાય. એક સમયે મિત્ર બહારથી બોલાવે કે એ મિત્ર ચાલો ભગવાનના મંદિરે જવું છે ને દેવોના. ત્યારે મિત્ર અંદરથી એમના પુત્રનો અવાજ આવ્યો, એ મિત્ર વૃદ્ધ હતા એમના, કે આજે અમારા પિતાજીને તાવ આવ્યો છે, એટલે તેમાં શક્તિ નથી આવવાની, તાવ આવ્યો છે, શક્તિ નથી આવવાની. પેલા પેલા મિત્ર છે વૃદ્ધ, એ તરત દોડીને અંદર ગયા ઘરમાં, એટલે કહ્યું કે શું કીધું ભાઈ બેટા, હમણાં શું કીધું? તો કે આજે તાવ આવે છે ને, શક્તિ નથી, ઊભા થવાની શક્તિ નથી, કેમ આવી શકે એમ પિતાજી? એટલે કીધું કેમ મિત્ર શું છે? તો કે આજ શક્તિ, શું બોલો ફરી બોલ? તો શક્તિ નથી. કહ્યું કે હે મિત્ર, શક્તિ વગર ભક્તિ થઈ શકતી નથી, જેનામાં શક્તિ નથી માં કુળદેવની કૃપા નથી, માં જગદંબાની કૃપા નથી, જેની માએ એના દીકરાને વ્યવસ્થિત રીતે દૂધ વ્યવસ્થિત પાયું નથી, અને ડબ્બાના દૂધ પી પીને તમને કહું જે નીકળ્યા છે બજારમાં, હોઈ શકે ભંફૂટિયા જેવા, પણ એનામાં કાયદેસર શક્તિ હોતી નથી. શક્તિથી ભક્તિની પ્રાપ્તિ થાય છે, શક્તિથી ભક્તિ. તો કુળદેવી છે, આપણને શક્તિ આપે છે, માં આપણને શક્તિ આપે છે. ભૂમિમાં, કુળદેવીમાં, આમાં, આ તમામે તમામનો સરવાળો એક જ આવે છે, જે આપણને ગોદમાં લઈને બેઠી છે. અને એ આપણને ન હાચવે ને તો કાંઈ નક્કી ન હોય, આપણે ક્યાંય હોત. માં આપણને ખોડો આપ્યો, ગોદ આપ્યો, એ આ ભૂમિ માતા હોય, એમાં કુળદેવ હોય, એમને સાચવા, એટલે તો આપણી પાસે આ શક્તિ રહી અને આશરો રહ્યો છે, નહીંતર આપણી પાસે કૃપા ન હોય. બધાને માનો, બધાને, બધાએ દેવીઓને માનો. એ પાછળ સીતરામાં બિરાજે છે, એમ ન માનું કે એક જ દીના માતાજી છે. સીતરા સહિત આવે એટલે હાલો હાલો જુવારી આવી, અમે તો અમને મોજ આવી ત્યારે દર્શન કરવા જાય અમે, અને જે બોલાવતો એટલે અમને એમને એમ લાગે કે અમારી કુળદેવી નામ જ છે, આ જ છે, બીજું કશું નહીં. બધાએ દેવને માનો, બધાને. પણ સૌથી પહેલાં એક આપણી જનેતા છે ને, જેની આપણને જન્મ આપીને મોટા કર્યા, સંતરા એવા જે કાંઈ આપ્યું, એની આપણે કદર ન કરી શકીએ તો આપણે કુળદેવીની કૃપા ન લઈ શકીએ, અને ભૂમિમાં પણ આપણને પૂરી કૃપા આપી શકે નહીં. બોલો બાલ કૃષ્ણ ભગવાન કી. સાડા ત્રણ કલાકે શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી સ્વરૂપના દર્શન રાખેલ છે જયંતિભાઈ મિસ્ત્રી ડોડિયાળાવાળા એમના દ્વારા. તો સર તાળીઓથી વધાવીશું.
શ્રીનાથજી યમુનાથજી મહાપ્રભુજીની ઝાંખી કથા પ્રભુશ્રીની ચાલે છે આખો સપ્તાહ. પ્રધાન દેવ ભગવાન કૃષ્ણ છે, દ્વારિકેશ, વ્રજેશ, બાકી બિહારી, શ્રી હરિનારાયણ, ભગવાન નારાયણના 24 અવતારો, તેના ગુણાનુવાદ એટલે ભાગવત કથા. પ્રધાન દેવ કૃષ્ણ દસમ સ્કંદ દેવ અધ્યાય, વિશાળ મોટો અધ્યાય, હૃદય છે ભગવાન. નારદજી દ્વારા ભગવાને પ્રગટ થવાનું એટલે નારદજી ભગવાનનું મન છે. નારદજીને કહે છે કે તમે હવે કંસને બતાવો કે મારે, હું અહીંયા છું, મારે હવે રાજાના વેશમાં અસુરો રહેલા છે, તેમનો નાશ કરવા મારે રાજા બનવું પડશે, લોઢાને કાપવા લોઢું બનવું પડશે. નારદજી આવી કંસને જણાવે કે કંસ, તને તારો કાળ મળ્યો, ખબર પડી હરિ ક્યાં છે? ખબર નહી, કઈ સમજાતું નથી. હું તને બતાવું, તારે જવા છે, તારા શત્રુને તારે જોવો છે, તો ક્યાં? ગોકુળમાં છે. પણ ત્યાં નારદજી અર્થી વાત કરે છે, હરિની ઈચ્છાથી ત્યાં બે બાળકો છે, બે લાલા, એક રોહિણીનો લાલો, એક યશોદાનો લાલો. રોહિણી કોણ? તો કે અહીંયા વસુદેવજીના 18 પત્નીઓમાં એક પત્ની. હાલે છે ને દસ્તાવેજ નું જોયું છે, હક કોઈને ક્યાંય? બાલકૃષ્ણ ભગવાન અત્યારે મોટા મોટો પ્રશ્ન છે, ડિપ્રેશન. એક સાંધોતા બે તૂટીનું ભાવ હોય તેને ડિપ્રેશન કહેવામાં આવે છે. કંસને જણાવે છે પણ અધૂરું, ભગવાનના આદેશથી, હરિના આદેશથી ખુલાસો કરી શકે પણ કરતા નથી. ભલે એમાં મથે મથવાદો ને. નારજી ચાલ્યા ગયા, ચેતવણી આપી. ત્યારબાદ કેશી દૈત્ય, વિમાસુર દૈત્ય બધાને મોકલે, ભગવાન તેમનો નાશ કરે. કેશીમાં ઘોડો, ઘોડાનું રૂપ લઈને આવે છે. આ રૂપો બતાવ્યા છે કે રૂપો બદલી બદલીને અસુરો આવે છે, ભગવાન તેનો નાશ કરે છે. તેવામાં પોતે કંસ સ્વયં છે એ યમુનાજીમાં પ્રવેશવા માટે નથી કરતો, યમુનાજી કિનારા ટપીને શા માટે નથી જઈ શકતો ગોકુળમાં, શા માટે? તો કે એક સમયે કંસ અતિ બલશાળી, એક ગોવાલણ ભરવાડની દીકરી જ્યારે મથુરામાં મહી ઇત્યાદિ વેચવા માટે આવે છે, માખણ, દૂધ, છાશ, તેવામાં તેના સ્વરૂપને જોઈ અને કંસ તેમની પાછળ પડે છે. પાછળ દોડ્યો આગળ ગોવાલણ, ધીમે ધીમે મથુરાથી નજીક જ છે યમુનાજી, એટલે એવા સમયમાં તે યમુનાજીના જળમાં ઊભી રહી જાય છે. એક ગોવાળની દીકરી યમુનાજીની પ્રાર્થના, હે યમુનાજી, બસ હવે આપને શરણે છું. કંસ, અને કંસ અતિ બળવાન હતી. કંસ જ્યારે યમુનાજીના જળમાં જ્યારે ચરણ મૂકે છે પગને, આમ એવામાં યમુનાજી ત્યાં પ્રગટ થયા અને કંસને શ્રાપ આપ્યો છે કે હે કંસ, આજ પછી ક્યારે પણ તું મારી કોઈ પણ હદની અંદર પ્રવેશ કરીશ મારા જળને, ત્યારે તુરંત તારું મૃત્યુ થશે, હું તને શ્રાપ આપું છું. એટલે કંસ યમુનાજીના શ્રાપને કારણે થઈ અને કંસ પોતે સ્વયં પોતાનો કાળ ગોકુળમાં છે, મનીય વૃદ્ધમાં આવી ગયો, પોતે એમને જઈ ન શકે અને યાદવો દ્વારા મરાવી ન શકે, કારણ કે સૈનિકો બધા એ તટસ્થ હોય છે. કંસના કૃપણાથી, ઘાતકીપણાથી કંટાળી ગયા હોય છે કે વગર વાંકે એક બાળકને કઈ રીતે મારવો, કઈ રીતે મારવો, એટલે બળવો ન કરી દે એ માટે થઈ અને કંસ એક યુક્તિ પ્રયુક્તિ રચે છે. એક 5 દિવસનો ધનુર્યાગ યજ્ઞ ગર્ગ સંહિતામાં વર્ણન છે, તેમાં 3 લાખ મણ વજન એ
એ સુંદર મહાદેવનું જે ધનુષ્ય હોય છે એનું વજન એટલું હોય છે. ગર્ગસંહિતામાં વર્ણન છે. યજ્ઞના બહાને યજ્ઞનું ધનુષનું બળ વધે, કંસની શક્તિ વધે એવા ભાવથી યજ્ઞના બહાને વિશ્વના મહાન રાજાઓ, સાધુ સંતો, યોગીઓ, બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓથી લઈ કલાકારોથી લઈ બધાને તેડાવે છે અને બલરામ અને કૃષ્ણને પણ તેડો મોકલાવે છે કે ગામના મુખી છે નંદ બાબા, એની સાથે તમે બાળકોને જરૂર લાવજો, આ મારો આદેશ છે. એવો આદેશ આપીને તેડવા માંગે છે તો સૌથી પ્રશ્ન પહેલો આવે છે કે તેડવા માટે જાય કોણ? ભગવાનને તેડવા હોય તો જાય કોણ? આપણે પોથીજી પધરાવી ને તો ક્યાં પધરાવી? તો ભાઈ જે તે દેવાલય, એ પછી અહીંયા તો કથા થઈ રહી છે એટલે અહીંયા તો ભગવાન છે એમની, એમનું સાનિધ્ય તો છે જ આપણે હાથે. તો ભાઈ ગામની અંદર આપણે રામજી મંદિર છે, ઠાકર મંદિર હોય તો ત્યાં આપણેથી પધરાવીએ તો સારું, નહીંતર જે તે મંદિર ચાલે, શિવ મંદિર, માતાજીનું મંદિર ચાલે, કોઈ દેવના મંદિર ચાલે, અને કોઈ ન હોય તો ગમે તે ભગતનું ઘરે હાલે, અને કોઈ ન હોય તો અકબરી પરિવારનું પોતાનું ઘર હોય તો હાલે, એ હાલે. કારણ કે એ બધા પુણ્ય આત્માઓ જ છે, એમાં કોઈ ના નહીં. પણ લેવા માટે જાય કોણ? જગ્યા તો સારી હોય છે ને. અહીંયા પસંદ કરે છે અક્રૂરને, અક્રૂર જે ક્રૂર નથી. અહીંયા રાત્રિના સમયે સભા ભરાણી છે, કંસના ચાકરો બધા કેવા હોય, સલાહ દેવા એના જેવા, આપણે જેવા હોય એવા, આપણા સખા સખી એવા, આપણા જેવા હોય, બીજા ન હોય. અક્રૂરજીને બોલાવે, અક્રૂરજી છે દૂર છે બધાથી, નોકરી કરે છે, મંત્રી છે રાજના, પણ એને માત્ર નોકરીથી વ્યવહાર એ સિવાય નહીં. ધનુર્યાગ યજ્ઞ ચાલી રહ્યો છે, તેમાં તમારે બલરામ કૃષ્ણ તેડવા જવાનું છે એવું સાંભળ્યું છે. ત્યાં બે બાળકો છે એ પરાક્રમી છે એવું સાંભળ્યું છે. અક્રૂરજી કહે છે જી હા, મેં પણ એવું સાંભળ્યું છે રાજન, તો શું કરું? તમે તેડવા માટે જાજો ને. અક્રૂરજી કહે છે ભલે સારું, તમારી આજ્ઞા. રાત્રિના સમયે અક્રૂર સૂતા છે, સવારે સોનાનો રથ કંસ મોકલવાનો છે, સૂતા છે. એમાં અક્રૂરજી છે ને ઘડીક હસે છે ને ઘડીક રડે છે. અક્રૂર એ પવિત્ર આત્મા છે, હસે છે એટલા માટે કે વ્રજની ભોળી ગોવાળની દીકરી પાસેથી જાણેલું કે અમારે ત્યાં એ બાળક આવ્યો છે, એ સામાન્ય માનવીથી ન થાય તેવા અલૌકિક કાર્યો કરે છે. તો એ ભગવાન પધાર્યા છે, એના દર્શનનો લાભ મળશે માની પોતે હસે, પણ રડે એટલા માટે કે નહીં ને કઈ ફેરફાર થયો, અને બાળકોને હું તેડવા જઈશ એટલે કંસને મારવાનો છે. તો એ બાળકોના વધ માટેનું પાપ મને લાગશે, હું એને તેડવા જઈ રહ્યો છું. હસે ને રડે, હસે ને રડે, આમ કરતા કરતા હે ભગવાન પ્યારા ભક્તો, સવાર થયું, 4 વાગ્યાની આસપાસનો સમય, બ્રહ્મરૂપનો સમય. અક્રૂરજી જાગરી, ભગવાન ઠાકોરજીનું સ્મરણ કરી, ઈષ્ટ દેવ દેવતાનું સ્મરણ કરી, શાંતિ કર્મ કરી, દીવાપતિ પૂજા અર્ચન કરી, અને સોનાનો રથ જે તેરવા મોકલેલો કંસે એમાં પોતે બેસી મથુરાથી ધીમે ધીમે ભગવાનનું અનુસંધાન હૃદયમાં, હરિ છે, નારાયણ છે, પ્રભુ શ્રી છે કરતા કરતા યમુનાજી પસાર કરીને જ્યારે પ્રવેશ કરે છે એવા સમયે વ્રજની અંદર જોવે છે તો શું? તો કે પદા ભગવાનના ચરણજીનો પગલા જોયા છે. એ પદા નિતસ્યા અખિલ લોકપાલ કિરીટ જોષ્ઠા મલપાદરેણો, એ પદા નિતસ્યા અખિલ લોકપાલ કિરીટ જોષ્ઠા મલપાદરેણો, દદર્શ ગોષ્ઠે ક્ષિતિકૌતુકાની વિલક્ષિતામ્યુષાદે. પદાની તસ્યા, પદાની માને પગલા, તસ્ય માને તેના, કેના? અખિલ બ્રહ્માંડના નાથના પગલા જોઈ અને અક્રૂરજી સોનાના રથમાંથી ધીમે 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 જતા સોનાના રથમાંથી હળવેક નારાયણ કૂદકો લગાવી અને પગલામાં આડોટે છે. ધન્ય છે અક્રૂરજીની, ધન્ય છે એ વ્રજની, રજની ધન્ય છે. પોતે વિદ્વાન હોય છે, જ્યોતિષના જાણકાર હોય છે અક્રૂરજી, યાદવ છે,
ભગવાનના કાકા થાય છે, વિદ્વાન છે, જ્યોતિષ જાણે છે. એ પગલાઓને જોયા, ધ્વજ, પદ્મ, ગદા, ચક્ર, ચિહ્ન, અષ્ટકોણ, જંબુફળ, આ બધું જોયું ને, તો ઓળખી ગયા કે આ તો મારા જગતના નાથના પગલા છે. પદાની તસ્યા, પદાની મને પગલા, તસ્યા મને તેના, કેના અખિલ લોકપાલ, અખિલ બ્રહ્માના નાથના પગલા જોઈ અને પ્રભુ તેમાં અકૃતિ આરોટે છે. આ પણ જ્યારે રજ રજ રજમાં દર્શન કરવા જાઓ, રજ રજમાં આરોટજો, રમણ રેતીમાં આરોટજો, તમારા મનના વિચારો સમી જશે, આનંદ આનંદ થઈ જશે. અહીંયા પોતે આરોટે છે એવા સમયમાં ભગવાન ખૂબ પવિત્ર ભાવથી સ્મરણ કરે, ત્યારબાદ સીધા તેમની પાછા રસમાં પૂનમ બેસી અને ગોકુળમાં આવે, ખબર પડી રાજમાંથી સેનાપતિ આવ્યા છે, મંત્રી આવ્યા છે, એટલે પદાધિકારી આવ્યા છે અક્રૂરજી. એટલે અક્રૂરજી એવા પવિત્ર આત્મા હોય છે, એને અને નંદ બાબાને ખૂબ સારો સંબંધ હોય છે. જેમ નંદ બાબા અને વસુદેવજીને સંબંધ સારો હોય છે, અક્રૂરજી પધાર્યા, સરસ સ્વાગત થયું, પધાર. અક્રૂરજી કહે છે કે મારે બેસવું નથી, મને બતાવો આ બંને બાળકો ક્યાં છે, તમે જેને બલરામ કૃષ્ણ કહો તે. તો કે હમણાં જ ગાયો, હવે ગાયો ચરાવવા જતા નથી. નંદ બાબા કહે છે ગાયો ચરાવવા જતા નથી, હવે ગાયોની માત્ર સેવા કરે છે. ક્યાં? તો કે સામે ગૌશાળા આવેલી છે, હમણાં જ આવશે, હમણાં બોલાવીએ. તો કે નહીં, મારે પોતે જવું. ફરી એ જ રથમાં બેસી અક્રૂરજી સામેથી ભગવાનના દર્શન કરવા માટે જાય છે. તો જુએ છે તો શું, દ્વાર ઉપરથી ભગવાન ચાલી આવે છે, બલરામ અને કૃષ્ણ બંનેને જોઈ અને અક્રૂરજી છે ને રથમાં ઉતરી દોડી, લાકડી પડે એમ નીચે પડી જાય છે. રથાતુર્ણ મોપ્લુત્ય સોય અક્રૂર સ્નેહ વિહવલ, રથાતુર્ણ મોપ્લુત્ય સોય, રથમાંથી સીધી સીધા ભાવુક બની નીચે ઉતરી અક્રૂર સ્નેહ વિહવલ, વિહવળતા આવી જાય. ઓહો ભગવાન રામકૃષ્ણ, ભગવાન રામકૃષ્ણ, વિહવલ પપાત ચરણે પાંતો દંડવદ્રાય રામકૃષ્ણ, ચરણે તેમના ચરણમાં લાકડી પડે એમ દંડવત નમસ્કાર કરે છે. દંડવદ્રાય રામકૃષ્ણ બોલે દ્વારિકાધીશ કી જય, બલરામજી મહારાજ કી જય. એ આપણે કથાને વિરામ આપી અને દૂધરા ભગવાને ધરીને પછી આપણે 3 વાગે પુનઃ પાછા આવીએ. આજે 5-1 વાગે આસપાસ રુક્ષ્મણી માધવરાયજીના વિવાહ, તેની સાથે સાથે આવતીકાલે 4:30 વાગે આસપાસ કથા વિરામ થશે. ભગવાનની ખૂબ કૃપાથી, પવિત્ર ભાવથી આપણે કથામાં 6th દિવસના આજે મધ્યાહનકાળ સુધી પહોંચી ગયા. તો અહીંયા આવો એક ગુજરાત ધરી પછી આપણે પવિત્ર ભાવ અને ખાસ પ્રસાદ બધા લેજો, અન્નનો ખાસ. ખૂબ અકબરી પરિવાર પવિત્ર ભાવથી કહેતો હોય કે ભાઈ પ્રસાદ લેજો, જમજો, જમીને જવાનું, જમીને જાઓ, એ પવિત્ર ભાવના હોય તો બધા પ્રસાદ લઈને જવાનું. આવો ભગવાન દુધરા તરીએ. પિયો ને કઢેલા દૂધ પ્રભુ પ્રેમ ધારી રે, પિયો ને કઢેલા દૂધ પ્રભુ પ્રેમ ધારી રે, પિયો ને કઢેલા. રૂપી સાકર નાખી તેલથી આનંદકારી રે, શાંતિ રૂપી સાકર નાખી આનંદકારી રે, જ્ઞાન રૂપી બદામ નાખી પિસ્તા ગુણકારી રે, જ્ઞાન રૂપી બદામ નાખી પિસ્તા ગુણકારી રે, ચારો લીતો ચેતન દેશે ગાય પર સહસ્રવધારી રે, ચારો લીતો ચેતન દેશે ગાય પર સહસ્રવધારી રે, તપે તપે ઉના ગીતા મધુર સમીથા ભારી રે, તપે તપે ઉના ગીતા મધુર સમીથા ભારી રે, પ્રેમ રૂપી પાતલ ભર્યા અભય અમૃત સારું રે, જગ્યા ઓછી રાખજો, માણસો હમાહે નહીં, માંડવો સાઈડમાં રાખજો. પ્રેમ રૂપી પાતલ ભર્યા અભય અમૃત સારું રે, પ્રેમ રૂપી પાતલ ભર્યા અભય અમૃત સારું રે,
ભાવ ધરીને પીજો પ્રભુજી થોડું મીઠું કહેજો રે ભાવ ધરીને પીજો પ્રભુજી થોડું મીઠું કહેજો રે એ ભાવ ધરીને પીજો પ્રભુજી થોડું મીઠું કહેજો રે ભાવ ધરીને પીજો પ્રભુજી બાકીની પ્રસાદી પ્રભુ પ્રેમ ધારી રે જીવને કહેવા પ્રભુ પ્રેમ ધારી રે આજે પ્રભુ પ્રેમ ધારી રે 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 ભાગવત ભગવાન કી દ્વારિકાધીશ કી